માંડવી તાલુકાના પીપરી ગામ ખાતે પીજીવીસીએલના વીજ ટાવરમાં બે ગાયોને વીજ કરંટ લાગતા ગાયોના આકસ્મિક મોત. માંડવી તાલુકાના પીપરી ગામે આજે સવારે 9 વાગ્યાના અરસામાં બે ગાયોને વીજ શોક લાગવાથી બંને ગાયોના ઘટના સ્થળે જ મોત થયા હતા. સંગાર ખીમજી બાબુ રહેવાસી પીપરીવાડી વિસ્તાર અને સંગાર ખેતસી લઘુની માલિકીની બે ગાયોના મોત થવાથી ગ્રામજનો અને માલધારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સવારે ચરિયાણ માટે નીકળેલી ગાયોમાંથી બે ગાયોને વીજ શોક લાગ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે વીજ પોલ અને વાયરો જૂના છે, જેથી આ ગંભીર ઘટના બની છે. આ ઘટના બનતા સરપંચ રાજેશ સંગાર, વાલજી સંગાર, પૂર્વ સરપંચ અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને વીજ વિભાગને ઘટનાની જાણ કરી હતી. વીજ વિભાગના ઇજનેર સીએસ નાઈએ માલધારીઓને યોગ્ય વળતર મળશે અને જૂના વીજ પોલ અને જૂના વીજ વાયરો નવા નખાશે એવી ખાતરી આપી હતી. ઉપસરપંચ હરજી ખીમજી સંગાર, ગ્રામજનો અને વીજ વિભાગના આહિરે તેમજ ગ્રામજનોએ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. રોજ આ ઘટના બની છે કે અમે જૂના વીજ વાયરના પુલ હતા કે અમે સમયાંતરે એક અઠવાડિયામાં બદલી દઈશું ને ભવિષ્યમાં કોઈ અકસ્માત ના બને એની તકેદારી રાખીશું. પ્રોસિજર ચાલુ છે લખવાનું, રોજ કામ, સ્થાનિક રોજ કામ હતા, પંચનામું કરીશ. ઘટના બનાવી બનાવી કમતે ફોન કર્યો આવ્યો છે જણવર આવા કોઠાય જણવર પકડે આવા અને એ આયા અને ડીપી તે ચડ્યા અને તાર સાંભળીને ધણવારા રડ્યું કહ્યું ને ભગત હોય હકલને બરાબર. હા, બે વીક લાગો શોર્ટ છોડો લાગો ને બીકી ગત લાગો હોય. કેટલી ગોયું મરી ગઈ? મરી બે બહુ મરી ગઈ. બે કે શોર્ટ લાગો છોડો શોર્ટ છે મરી ગઈ. આજ કરો માંગાય આ સગાને જો ખાતો ખાપીન ચડી ગયો હવે. આ જાય ઓછે મજા હે ભાવ એટલે અહીં એની ડીસી ડીસી ગોઈ 40-50 અહીં બરાબર. હા, તા જીબી વાળા કરજે તા કે. હા, જીબી વાળા જીબી વાળા કરી કે ના ચમ કે મૂકે કે ના જઈ ગયા એટલે ઈ જો કો વાયર તૂટી ગયા એન જો કરતો હોય કરી દીધા ઈતા ઈતા જ્યાં તા યાથી કરે દીબો ઓગાયો આયાવા દે વાડી વાને કે પછ્યો ચે લેન લગાય હું ઈ દા લગાય ને તે વાડી વાના ના કરે બરાબર. તો લેન ના લગાણ હદી ઓખડી વે લેન નહીં લગાણી એ ચો વાડી વાળા. મારું નામ સંગાર પ્રેમજી રાણા. શું ઘટના બની આખી? એટલે ઘટના એ સવારના પીપરી ગામની વાડી વિસ્તારમાં ધણ ચરવા આવ્યો તો ખેતરમાં અને જૂની લાઈન છે 40-45 વર્ષની જૂની વીજ 11000 કેવી લાઈન અને એ ફોલ્ટના કારણે વાયર તૂટ્યો અને બે ગાયોના મોત નીપજ્યા છે. તમારી શું માંગ છે તંત્ર આગળ? તંત્ર આગળ એવી માંગ છે કે જે ગાયોના મોત થયા છે એને વળતર મળવી જોઈએ. અને આ જે લાઈન તૂટી ગઈ છે એના વિશે શું કહેશો? જર્જરિત થઈ ગઈ છે જે જૂની લાઈન છે 40-45 વર્ષ જૂની પહેલાંની, તો એ નવી લાઈન આખી ક્લિયર ઊભી કરી થઈ જાય એવી અમારી માંગણી બધા ખેડૂત ભાઈઓની છે.